રણ પ્રદેશ માં તો તમને નહીં મોકલું, કારણ કે રણમાં તો તમે પગે ગયા હોય, કદાચ પ્રવાસ પર ગયા હોય તો મને ખ્યાલ નહીં, પણ તમે રોડ ઉપર જો ઉનાળો હોય બપોર હોય તો તમે જોશો દૂર દૂર તમને પાણી જેવું દેખાશે. દેખાય જેવું કઈ અનુભવ્યું છે? હેલો, નથી જોયું એવું કશું? તમે લેઝર ગન જેવી વસ્તુ નથી જોયું? મને આશ્ચર્ય લાગે છે. હે, હેલો, ચલો છો કે બધા નીકળી ગયા? ફરી બાર જણા છો તો પછી ચલો અહીં ધ્યાન આપી દો. ઉનાળાની ગરમીમાં જમીનના સંપર્કમાં રહેલી હવા ઉપરના હવા કરતા વધુ ગરમ હોય છે. હવાનો વક્રીભવનાંક તેની ઘનતા વધે તેમ વધે છે. વધુ ગરમ હવા ઓછી ઘટ હોય છે અને પાતળી હવા કરતા તેનો વક્રીભવનાંક ઓછો હોય છે. જો હવાના પ્રવાહ નાના હોય એટલે કે હવા સ્થિર હોય તો જુદા જુદા સ્તરની પ્રકાશીય ઘનતા ઊંચાઈ સાથે વધે. આથી કોઈ જળ જેવા ઊંચા પદાર્થ પર આવતું કિરણ જમીન તરફ આવતા સતત વક્રીભવનાંક ઘટતા વક્રીભવનાંકમાં દાખલ થાય. એટલે તમે જળની ઉપરની ટોચથી તમે જે કિરણ જોશો, દાખલા તરીકે આ જળ છે બરાબર, અહીં તમને બતાવ્યું આ જળ, અહીંયા જે કિરણ આવશે એ ઘટ માધ્યમમાંથી તમે પાતળા માધ્યમ તરફ આવશે એવું દેખાશે તમને. કયા માધ્યમ તરફ? ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમ તરફ જશો બરાબર. અહીંયા તમે જેમ જેમ નીચે આવશો તમારો વક્રીભવનાંક ઘટતો જશે. તો સ્વાભાવિક વસ્તુ છે, આગળ જ સમજાવ્યું તમને કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો હંમેશા કિરણ કઈ તરફ પડે? કઈ તરફ પડશે? લંબથી દૂર તરફ જશે. એક સમય એવો આવશે કે 90 ડિગ્રીનો ખૂણો બને, ક્રાંતિકોણ બને, ક્રાંતિકોણ કરતા એનું મૂલ્ય વધશે તો તમને પૂર્ણાંતિક પરાવર્તન અહીંયા આગળ ઘટના જોવા મળે. જો આવા હામ આવા પદાર્થમાંથી આવતું કિરણ સતત રીતે લંબથી દૂર તરફ વિચલન અનુભવતું જાય છે અને જમીનની નજીક હવા માટે આવતા આપાતકોણ ક્રાંતિકોણ કરતા વધે ત્યારે પૂર્ણાંતિક પરાવર્તન પામે છે. આકૃતિ બી માં તમને બતાવ્યું છે એ રીતે અહીંયા આગળ એનું આ જગ્યાએ આ સપાટી હોય ને અહીંયા આગળથી તમે એનું નિરીક્ષણ કરતા હો તો આ જગ્યાએ એનું પ્રતિબિંબ અહીંયા આગળ તમને રચાય. આ રીતનું તમને જોવા મળશે બરાબર. આવું બરાબર, આટલું મોટું નહીં હોય પણ તમે વિચારી શકો છો કે આવું આવું પ્રતિબિંબ તમને જોવા મળે. માની લે છે દૂરના ઊંચા પદાર્થમાંથી આવતા ઊંચા પ્રતિબિંબ નિરીક્ષકને પ્રકાશીય ભ્રમણમાં નાખી દે છે. આ ઘટનાને મરીચિકા કહેવાય. પ્રકાશીય ભ્રમણ થાય આપણને કે જાણે અહીંયા કશું છે એવું લાગે, આપણને પાણી જેવું અથવા તો એવો અહેસાસ થાય. રૂમ પર હશો ત્યારે તમને આવો અહેસાસ થાય છે બરાબર. ચલો ફરી બધા જોઈન થાવ. ચલો ભાઈ બધા એડમિટ થાઓ. પાંચ જ જણા, બાકીના બધા કઈ ગયા ભાઈ? ચલો જોઈન્ટ થાઓ.